षड्दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्रीराजाधिराज शुद्धाद्वैत पुष्टि मार्ग प्रवर्तक आचार्य वर्य जगद्गुरु श्रीमद्वल्लभाचार्य महाप्रभु विजयते तराम विजयते तराम विजयते तमाम सहस्रे सापुरुषः सहस्राक्ष सहस्रपाद सभूमिं विश्वतो भूत्वा अत्यधिष्ठं दशाङ्गुलम् पुरुषयेदकं सर्वम् यद्भूतैश्च भव्यम् पुरावृतत्तस्येषानः यदन्नेनादिलोभति वेदावानस्य महिमा अथोज्यायागश्च पुरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवे त्रिपादोऽर्धबुधे पुरुषः पादोऽस्येहभवात्पुनः ततो विश्वं यत्कामत् साशनानशने अधे तस्मात् विराटजायत विराजो अधिपुरुषः स जातो अत्यच्छत पश्चाद्भूमिमसो पुरः यत्पुरुषेण हविषा देवायज्ञमदङ्गर वसन्तोऽस्याशीराज्यम् ग्रीष्मयुग्मः शरद्भविः सप्तास्यासन्परिधयः सप्तसमिध कृताः देवाय दैनन्दन्वानाः अमद्धन् पुरुषम् वशम् तैयज्ञम् बर्हिषि प्रोक्षन्ने पुरुषम् जातमग्रतः तेन देवायदन्त साध्यारिभयश्चये तस्माद्विघ्नात् सर्वभूतः संभृतम् बृहदार्ज्यम् पशोविस्तारिस्तक्रे वायव्याने आरण्याङ्गाम्याश्चये तस्माद्विघ्नात् सर्वभूतः सामानिलग्ने छन्दागुंसिलग्ने तस्माद् यजस्तस्मादजायत तस्मादश्व अजायन्त वेगेतो भयादतः गावोहलग्ने तस्माद् तस्माज्जादाजापयः यत्पुरुषं जगतो कथिताव्यकल्पयन् मुखं किमस्य को बाहो का भूरोपादामुच्येत् ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यकृतः पूरोदरस्य यद्वैश्यः बद्धागुं श्रोत्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षोसूर्य अजायत मुखालिन्द्रश्च बोलो श्रीवल्लभाधीश की जय। मंच पर विराजमान पूज्य आचार्य चरणों ना युगल चरणारविंद मां आओ आपने सब दंडवत प्रणाम करिए। आजना पांचमा दिवसनी मंगल शुरुआत आ कथाना मुख्य मनोरथी एवा हसुभाई विराणी बाढड़ावाड़ा मंच पर आवी पूज्य श्री दामोदर लालजी महाराज श्री ने माल्या अर्पण करसे। हसुभाई विराणी बाढड़ावाड़ा त्यार बाद खास
નોટિંગમથી આવેલા આપશ્રીના કૃપાપાત્ર સેવક, યુકે લંડનથી આવેલા પ્રફુલાબેન નાંધા મંચ પર આવી પૂજ્ય શ્રી હરિરાયજી મહોદયશ્રીને માલ્યાર્પણ કરશે. પ્રફુલાબેન નાંધા. આપણે સૌ એક સાથે જયઘોષ કરશું. બોલો શ્રી હરિરાય પ્યારે કી જય. ત્યારબાદ કાનજીભાઈ શ્રી પુષ્ટિધામ હવેલીના એક સક્રિય કાર્યકર્તા એવા આપણા કાનજીભાઈ મંચ પર આવી આચાર્યપીઠ પર બિરાજમાન પૂજ્ય શ્રી ગોવર્ધનેશજી મહોદયશ્રીને માલ્યાર્પણ કરશે. વલ્લભાધીશ કી જય. આજની કથાનો મંગલ પ્રારંભ થાય તે પહેલા બે ત્રણ આવશ્યક સૂચનાઓ. જેમ આપણે નિત્ય શ્રવણ કરીએ છીએ, આપ સૌને વધાઈ નિત્ય મળતી રહે છે કે આજ મેદાનમાં તારીખ 26 નવેમ્બરના રોજ રવિવારે માલા તિલક રક્ષક શ્રી ગોકુલનાથજીનો પાદુર્ભાવ મહોત્સવ અને સાથે સાથે આપણા સૌના પ્રાણપ્રિય એવા શ્રી રસિયા ઠાકુરજી શ્રી ગોવર્ધનનાથજીનો મંગલ પાટોત્સવ, જેના ઉપલક્ષમાં આ પુષ્ટિ માધુર્ય મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ, એ 26 તારીખ એટલે ફલનો દિવસ, કે જે દિવસે સવારે ઠાકોરજીને પલને ઝૂલાવવામાં આવશે, નંદ મહોત્સવ થશે, અને સાથે સાથે આપણા પ્રાણપ્રિય પ્રભુને ભવ્યાતિ ભવ્ય 56 ભોગ આજ મેદાનમાં અરોગાવાનો મનોરથ આચાર્ય પરિવારનો, જે મનોરથમાં ઘણા વૈષ્ણવો પૂજ્ય જેજેશ્રીને સમિતિના કાર્યકર્તાઓને પૂછતા હોય છે કે અમે આ મનોરથમાં, આવા અલૌકિક મનોરથમાં લાભ લઈ શકીએ ખરા, સેવાર્થી લાભાર્થી બની શકીએ ખરા? તો એવા વૈષ્ણવોને હું ખાસ વિનંતી કરીશ કે હા, આપ જરૂરથી આવા અલૌકિક કાર્યોમાં સેવાર્થી લાભાર્થી આપ બની શકો છો. જે પણ વૈષ્ણવ એમાં ભાવ રાખતો હોય કે હું તો મારા પ્રભુને 56 ભોગ ન અરોગાવી શકું, પણ આ આપણા રસિયા ઠાકુર કે જેમની આપણે છત્ર છાયામાં નિત્ય રહીએ છીએ, સુખ શાંતિ આનંદનો અનુભવ કરીએ છીએ, એવા પ્રભુનો જ્યારે આવો મંગલ પાટોત્સવ અને એના ઉપલક્ષમાં જ્યારે 56 ભોગ થતો હોય, તો એ 56 ભોગમાં આપણે સેવાર્થી લાભાર્થી બનીને આપણા આપણી વૈષ્ણવતાને સાર્થક કરી શકીએ છીએ. તો જે પણ વૈષ્ણવ 56 ભોગમાં સેવાર્થી લાભાર્થી થવા ઈચ્છતા હોય તો તે અવશ્ય કાર્યાલયનો સંપર્ક કરે, એવમ પુષ્ટિધામ હવેલીના માર્ગદર્શન હેઠળ આચાર્યશ્રીના સાનિધ્યમાં ખૂબ સુંદર ઉમરા વેલંજામાં ગૌતીર્થ કામધેનુ ગૌશાળા કાર્યરત છે, જેનું નિત્ય દૂધ આપણા પ્રાણપ્રિય શ્રી રસિયા ઠાકોરજી આરોગી રહ્યા છે. એ કામધેનુ ગૌશાળામાં ગાયોની ખૂબ સુંદરતાથી
ભાવોની સાથે, ગાયોના મહત્વની સાથે ખૂબ સુંદર વૈષ્ણવો તન મન અને ધનથી સેવા કરી રહ્યા છે. તો આપ સૌ વૈષ્ણવોને ખાસ વિનંતી, જે પણ વૈષ્ણવ ગૌ સેવામાં સેવાર્થી લાભાર્થી થવા ઈચ્છતા હોય તે અવશ્ય કાર્યાલયનો સંપર્ક કરે, એવમ જે પણ વૈષ્ણવને ત્યાં બ્રહ્મ સંબંધ આપશ્રીની પધરામણી જે વૈષ્ણવ પોતાના ઘરે કરાવવા ઈચ્છતા હોય તે વૈષ્ણવો પણ કાર્યાલયનો સંપર્ક કરે, એવમ આ કથા મંડપમાં ભૂદેવો પોથીજી શ્રીમદ ભાગવતજીના બિરાજી રહ્યા છે. તો જે પણ વૈષ્ણવ શ્રી ભાગવતજીનું પૂજન કરવા ઈચ્છતા હોય તે કથા પ્રારંભ થાય તે પહેલાં 8:25-8:15 સુધીમાં આવી શ્રીમદ ભાગવતજીના પૂજનનો લાભ પણ લઈ શકે છે. તો એ પણ એક વિશેષ લાભ છે. વિશેષ કંઈ ન કહેતા આવો આપણે સૌ બિરાજમાન પૂજ્ય આચાર્ય ચરણના યુગલ ચરણારવિંદમાં એ જ વિનંતી કરીએ. ગઈકાલે પ્રભુનું પ્રાગટ્ય થયું, હવે પ્રભુની બાલલીલાનો જે આનંદ છે એ આનંદનો અનુભવ આપ શ્રી આપણને તથા જે પણ વૈષ્ણવો સદવિદ્યાના માધ્યમથી દેશ અને વિદેશમાં આ કથાનું શ્રવણ કરી રહ્યા છે એ બધા વૈષ્ણવો વતી આવો આપણે સૌ આચાર્યપીઠ પર બિરાજમાન પૂજ્ય શ્રી ગોવર્ધનેશજી મહોદયશ્રીને વિનંતી કરીએ કે અમને આગળની કથાનું રસપાન કરાવે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ભાગવત ભગવાન.
गोवर्धननाथ की जय। श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्यामने महारानी की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गोपाल लाल प्यारे की जय। श्री गिरिराज धरन की जय। श्री गोकुलनाथ की जय। श्री हरिराय महाप्रभु की जय। श्री वाक्पतये नमः। श्री गुरु चरण कमले भ्यो नमः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णा नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदे जगत् क्रीडति यो यतः श्री गोवर्धननाथ पादयुगलं भयङ्गवीनप्रियम् नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा